नमस्कार विद्यार्थी मित्रों, आज हूँ आपकी समक्ष एक बीजो नव वीडियो लेने आयो छु। गुजराती धोरण 11 पाठ 14 वाक्य 7 ની મહેશ યાજ્ઞિક અને વાર્તા છે। સરદાર પટેલ વિનય મંદિર વાસદ અંતર્ગત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક સરસ મજાની વાર્તા શીખવાના છીએ। એ વાર્તા બધાને ગમે એમ ધોરણ 11 માં 14 માં નંબર 5 માં વાક એક સાપ ની અને એના સર્જક છે મહેશ યાજ્ઞિક અને સાહિત્ય પ્રકાર છે વાર્તા। સરસ વાર્તા છે, ભણવાની બધાને મજા આવશે। હવે આપણે વાર્તા જોઈએ। પહેલા સર્જક પૈકી પ્રાપ્ત કરી લઈએ। મહેશ વાસુદેવભાઈ યાજ્ઞિકનો જન્મ ધંધુકા જિલ્લો અમદાવાદમાં થયો। તેઓએ વાણિજ્ય પ્રભાગમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો અને LIC માં નોકરી અને અત્યારે સેવાનિવૃત્તિ છે। તેમણે 7 નવલિકા સંગ્રહો આપી છે અને નવલકથાઓ પણ લખી છે। રેશમ ડંખ, ખિલંદો, વંશ વિચ્છેદ, છળ કપટ આ બધી તેમની લોકપ્રિય નવલકથાઓ છે। વિવિધ સામાયિકો અને વર્તમાનપત્રોમાં ખ્યાતનામ કટરા લેખક તરીકે પણ તેઓ જાણીતા છે। ગુજરાતી સાહિત્ય અકાદમીનું 2010નું તૃતીય પારિતોષિક તેમને 35 વાર્તાઓના સંગ્રહ આ પુસ્તકને મળ્યું હતું। હવે આપણે આ પાઠ જોઈએ। આ પાઠમાં કર્મનો સિદ્ધાંત મુખ્ય છે। તમે જેવું કર્મ કરશો એવું તમને ફળ મળશે, એ બાબત આ પાઠનું મુખ્ય હાર મુખ્ય સૂર છે। જો આપણે ગોટલો આવીશું તો આપણને એમાંથી આંબાડો વૃક્ષ અને સમય જતા કેરી મળશે, પણ જો આપણે બાવળ આવીશું તો પછી એમાં આપણે કેરીની આશા રાખી ન શકાય। ટૂંકમાં કર્મના સિદ્ધાંત પર આધારિત બહુ સરસ વાર્તા છે, આપણે જોઈએ। શરૂઆત છે, જુઓ, હજુ ટ્રેન ઉપડવાની 5-1 મિનિટની વાત છે। અમારું કમ્પાર્ટમેન્ટ સાવ ખાલી છે। મોબાઈલથી વાત કરતી વખતે હેમંતની નજીક કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ફરતી હતી। એની બારીની બહાર સામેના ટી સ્ટોલ ઉપર 2 યુવાનો ચાની ચુસ્કી લઈ રહ્યા હતા। તને તકલીફ થશે, સામા છેડે વેરાવતથી અશ્વિને હસીને ટકોર કરી। તારા જેવા વાતુડા માણસને કોઈ વાત કરનાર નહીં મળે તો સજા જેવું લાગશે। એની વે વેરાવત ટ્રેન ઉભી રહે કે તરત જ રેક વાંચે આવી જઈશ, ગુડ નાઇટ। આ વાર્તાની શરૂઆત મોબાઈલ પરથી થાય છે, મોબાઈલની વાતચીત પરથી થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ છે મિનિટ, મિનિટમાં બધી હસવાઈ આવે છે, જૂની પૂછાય છે બરાબર, તો મિનિટ હસવાઈ, પરિમિતિ હસવાઈ બરાબર, પણ તમે વીજળી લખો તો દીર્ઘઈ છે, યાદ રાખજો। પરીક્ષામાં પરિમિતિ, મિનિટ, સમિતિ આ બધાની જોડી ખાસ પૂછાય છે, બધામાં હસવાઈ જાય છે, પણ વીજળી શબ્દ અપમાન છે એમાં બંને દીર્ઘઈ આવી છે। બીજો એક શબ્દ છે એમાં ખાસ, રેલવે, તમે રેલવે મોટા ભાગે એવું લખો છો તો ખોટું છે, સાચું શું છે, રે લ વે, આ યાદ રાખજો બરાબર, સાચો શબ્દ છે। બીજો તમે બીજો શબ્દ પણ લખો છો ખાતરી, તો આ પણ ખોટું છે, ખાતરી આખું તમારે લખવાનું છે, ખા ત રી, આ સાચો શબ્દ છે। આપણે ગુજરાતી શીખતા હોઈએ તો આપણે આપણી પાસે જોડણીનું પણ થોડું ઘણું જ્ઞાન હોવું જોઈએ, તે સહેજા આગળ વાત કરી લઉં। બીજો એક શબ્દ છે, ખાસ પરીક્ષામાં મારી ઘરે પૂછાય છે, હા, પણ જ્યારે આ રેલવેની અંદર લ આખું લખવાનું છે, તમે છાપામાં કે કોઈ મેગેઝીનમાં પણ આવું લખેલું હોય છે તો એની ભૂલ હોય છે બરાબર, સાચો શબ્દ આ છે, પરીક્ષામાં મારી ઘરે જોડણીમાં પૂછાય છે, આપણે આગળ વાંચીએ। બીજો પેરેગ્રાફ, ગુડ નાઇટ, હેમંતે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો, થોડી વાર પછી હળવા હાથમાં આંચકા સાથે ટ્રેન ઉપડી। પેલા જે બે યુવાનો ઊભા હતા એ પૈકી એક દોડીને ડબ્બામાં પ્રવેશ્યો, બીજો તેને સ્ટેશને મૂકવા આવ્યો હતો। બરાબર, સામેની બર્થ ઉપર બેસીને એ યુવાને હેમંતને પૂછ્યું, હેમંતે હકારમાં માથું હલાવીને એની સામે જોયા પછી પૂછ્યું, આ સોમનાથ મેળ પહેલા તો કાયમ ભરચક જતો હતો, હવે ભીડ નથી રહેતી? જનરલ ડબ્બામાં થોડી ભીડ રહેશે, બાકી સ્લીપરમાં રિઝર્વેશન કરાવનારા મારા તમારા જેવા લોકોને
ट्रावेल्स की लग्जरी बस का वधु मजा आवे छे, पण ए सस्तु पड़े। मारे तो दर 15 दिवसे जवानुं होय एटले सोमनाथ मंदिरमां आरामथी ऊंघी जवानुं, कोई टेन्शन नहीं। बातचीत चाले छे कम्पार्टमेंटमां। हेमंतनी उमरनो ए युवान पण वातो रह्यो हतो, एनुं नाम समीर। परस्पर ओळख विधि पड़ती गई। समीर एटले एक शब्द छे समय, हर समय शब्द એટલે એનો પરીક્ષામાં પૂછાય છે। સમય એટલે કહેવાય નિર્, આપણ નામમાં આવે છે। બીજો શબ્દ છે મારુ, બરાબર, અને એટલે સમીર અનિલ મારુ, અને પછી એનો શબ્દ છે પવન। હવે તમને યાદ આવ્યું હશે ને, પવન એટલે સમય, પવન એટલે અનિલ મારુ, અને બીજો સારો શબ્દ આપણે બોલે છે વાયરો, બરાબર। પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો। હેમંતની ઉંમરનો યુવાન પણ વાતોરી હોય તેનું નામ સમીર। પરસ્પર ઓળખ વિધિ પતી ગઈ। ગાંધી ગ્રામથી બીજા પેસેન્જરો આવશે, હેમંતે પૂછ્યું। સમીરે નકારમાં માથું ધુણાવ્યું। આપણા ડબ્બામાં રડિયા કડિયા બે ચાર જણા આવશે, અને કાંડા ગડિયા સામે જોઈને મળ્યું, બસ હવે 5 મિનિટમાં ગાંધી ગ્રામ આવી જશે। ગાંધી ગ્રામ એટલે અરિજ બ્રિજ સ્ટેશને ટ્રેન ઉભી રહી। સમીરની વાત સાચી હતી। ગણીને 4 માણસ એમના ડબ્બામાં ચડ્યા, એમાંથી 3 આગળ ગયા। એક ભાઈ સમીરની બાજુમાં આવીને બેઠા, પોતાની નાની સુટકેસ પણ એમને સીટ ઉપર જ મૂકી, એના ઉપર જમણો હાથ મૂકીને જાણે થાકી ગયો હોય એમ તેમણે આંખો બંધ કરી। એ જ વખતે એક ભિખારણ આવીને એ ત્રણેયની સામે ઊભી રહી। મેલા ગયેલા છોકરાને કાંખમાં તેરીને એ દયાવની નજરે ત્રણેયની સામે તાકી રહી। કાંખમાં એટલે કહેવા, ભિખારણ આવે છે ને ત્રણેયની સામે જોઈ રહે છે, અને ભિખારણના શબ્દો છે સાહેબ આ છોકરું સવાનું ભૂખ્યું છે, તે કર કરી રહી હતી, કંઈક દયા કરો। એ કરગરતી હતી, કરગરતું કરવું એટલે આજીજી કરવી, વિનંતી કરવી, કરવું એટલે આજીજી કરવી, યાદ રાખજો। કરગરતી હતી, કંઈક આપો એમ છોકરાએ સવાનું ખાધો નથી, અને 8-1 મહિનાનું બાળક રડતું હતું, નાનું છોકરું હતું, રડતું હતું, નીચે ઉતર। આ રૂટીનના અનુભવી સમીર ઉભા છે, જમણા હાથમાં અંગૂઠા અને બીજા આંગળીની ચપટી વગાડીને આપી શકે, શું કહે છે નીચે ઉતર, હું ટાઈમ થી આમ, કારણ કે સમીર રોજ જતો આવતો હતો એટલે એને ખબર હતી કે આ લોકો તો રોજ માંગવા માટે આવે છે, એમ આ લોકોનો ધંધો છે એક જાતનો, એટલે સમીરને આ બાબતની માહિતી હતી। પણ પેલા નવા આવેલા નાની સુટકેસવાળા ભાઈએ આંખો ખોલી પેલી ભિખારણ અને રડતા બાળક સામે જોયું, અને પછી ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું, 100 રૂપિયાની કરકટી નોટ એમને ભિખારણ સામે લંબાવી, આ નોટ લઈને ફટાફટ નીચે ઉતરી જા બહેન, ગાડી ઉપડશે તો તકલીફ થશે। જોયું જેવા તો એને કીધું શબ્દભૂષણ સામે બહેન, ભિખારણને કહે છે તરત જ એ તમે હાથ લંબાવે છે તો કરકટી પાકીટમાંથી ખોલી અને કરકટી બે નોટ આપી દે છે, અને શું કહે છે બહેન સંબોધન કરે છે, બહેન તું ઝડપથી નીચે ઉતરી જા, ગાડી ઉતરી જશે તો તને મુશ્કેલી પડશે। એમના અવાજમાં થાક હતો। 100 રૂપિયાની નોટ લઈ ખુશખુશાળ ભિખારણ ઝડપે ઝડપથી નીચે ઉતરી ગઈ, ટ્રેને ગતિ પકડી। એ વખતે હેમંત અને સમીર બંનેની આશ્ચર્યચકિત નજર એ ભાઈ સામે હતી। કમ્પાર્ટમેન્ટમાં 3 જણ છે, બરાબર, હેમંત છે, સમીર છે, પેલા ભાઈ છે, અને ઉંમરનું આપણે એનું પરિચય આપે છે સર્જક। 58-60ની ઉંમર, ચોરસ ચહેરો, સૂર્યના તડકાથી ગૌવર્ણી બનેલી ત્વચા, થોભિયાના વાળ, સફેદ પાકી ભરાવદાર કાળા વાળ, ઊંચાઈ 6 ફૂટ જેટલી તો હશે, આછા ગુલાબીનું સફારી। એનું નિરીક્ષણ કરતી વખતે હેમંતની નજર એમની આંખો ઉપર અટકી। તેનું વ્યક્તિત્વ કદાવદાર અને જવાબદાર હતું, એ છતાં એમની વિશાળ આંખો વિશાળથી છલકાતી હતી। એ માણસની આંખોમાં વેદનાનો મહાસાગર ભૂગવતો હોય એવું પહેલી નજરે પારખી શકાય। તમે જો આખા માણસનું શબ્દચિત્ર સર્જક આપે છે, એનો બાહ્ય દેખાવ કેવો હતો અને એની આંખોમાં જે વિષાદ દુઃખ લાગણીનો ભાવ હતો એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। આગળ એ પેલો બોલે છે, જુઓ એના અવતરણ ચિહ્નમાં આ બધા ભિખારા હરામી હોય છે, બોલે છે આ બધા ભિખારા હરામી હોય છે, એમની સામે જોઈને સમીરે દુધવાડ ઠાલવ્યો, તક મળે તો તમારી બેગ લઈને રખું ચોકડ થઈ જાય, આવાને તો એક પૈસો ન આપવો જોઈએ। સમીર આક્રમક બનીને બોલતો હતો, એ વખતે હેમંતની નજર એ સજ્જનના ચહેરા સામે હતી, એમની આંખોમાં કંઈક એવું હતું કે જુનારની એ અચમચાવી મૂકે।
समीर तो उभो उभो भाषण આપતો હતો એટલે એને આ બનાવ આ બાબતનો ખ્યાલ નહોતો। હેમંતે ઉભા થઈને એના ખભે હાથ મૂક્યો અને એને પાસે નીચે બેસાડ્યો। એ વૃદ્ધા ચહેરા સામે નજર પડી કે તરત સમીર પણ મૂંગો થઈ ગયો। એ વૃદ્ધ નીચે બેઠો હતો અહીંયા કમ્પાર્ટમેન્ટમાં અને સમીર તે ઉભો ઉભો ભાષણ આપતો હતો। પછી જ્યારે બાજુમાં જઈને બેસે છે અને સામે જુએ છે ત્યારે એકદમ મૂંગો થઈ જાય છે। કેમ થઈ જાય છે જોઈએ। મારી દીકરી વેરાવળમાં જીવન મરણ વચ્ચે જોલા ખાય છે। પરવા કેવું છે જોડે પ્રયોગ કહી શકાય કે જીવન મરણ વચ્ચે જોલા ખાવ જીવન મરણ વચ્ચે झूला खावा बराबर जीवन मरण बच्चे झूला खावा तो जीवन अने मृत्यु ने अनिश्चितता हो पहलो पहलो जो वाक्य बोले छे के मारी दीकरी बेला परमा जीवन मरण बच्चे झूला खाए छे। હેમંત અને સમીર સામે જોઈને વૃદ્ધે ખુલાસો કર્યો। એના હૃદયના અવાજમાં ભીનાશ હતી। કલાક પહેલા જ એના સસરાનો ફોન આવ્યો એટલે પાણી પીવાય નથી રોકાયો। 28 વર્ષની મારી દીકરી દાઝી ગઈ છે। વેવાઈ ફોનમાં કીધું કે સિરિયસ છે તત્કાલિક આવો। અવાજમાં ગુસ્સો ભળ્યું એટલે એ અટક્યા। પછી એમણે દયામણી નજરે સમીર સામે જોયું। તમારી વાત કદાચ સાચી હશે પણ હું દીકરીનો બાપ છું। એ ભિખારણને કરગરતી જોઈને દયા આવી ગઈ। માથે રાત જેવું દાગો છે એટલે ખોટું નહીં બોલ્યું અને પૈસા આપતી વખતે મનમાં લગીર સ્વાર્થ પણ હતો। આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે અને દીકરીના શ્વાસ થોડાક લંબાય તો કમસે કમ એનું મોઢું તો જોવા મળે। એ કદાવર માણ જાત ઉપર કાબુ ન રાખી શક્યો અને ધુસકે ને ધુસકે રડી પડ્યો। ઠપકા ભરેલી નજરે હેમંત સમીર સામે જોઈ રહ્યો। સમીરને પણ હવે પસ્તાવો થતો હતો। વાતાવરણ ગંભીર બની ગયું। આ એ મેરી સોલ્યુ પોતાના થેલામાંથી પાણીનું બોટલ કાઢીને સમીરે પોતાના હાથમાં આપી અને સાંત્વન આપતા ભલે ચિંતા ન કરો ઈશ્વર સૌ સારાવાના કરશે તમારી દીકરી બચી જશે। લંબે હાથ મૂકીને વૃદ્ધ ચિંતામગ્ન દશામાં બેસી રહ્યા। સમીરે આપેલી પાણીની બોટલ હજુ એના હાથમાં જ હતી એને પાણી નહોતું પીધું। ભલે પાણી હેમંત એમના ખભે હાથ મૂક્યો અને પાણી પીવા આગ્રહ કર્યો। પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીશ એક પિતા નિવેદના। તમે તો સમજદાર બુરબ છો દીકરીને ચાકરી કરવા માટે પણ શરીરમાં તાકાત ટકાવી રાખવી પડશે સમીરે સમજાવ્યું। પ્લીઝ બે ઘૂંટરા પાણી પીશો તો અમને સારું લાગશે એ બંને ખરા હૃદયથી આગ્રહ કરી રહ્યા હતા। એ જોઈને કે વૃદ્ધે પાણીની બોટલ બાજુમાં મૂકી બે હાથ જોડીને આંખો બંધ કરીને ગરદન ઊંચી કરીને જાણે ઈશ્વરની માફી માગી અને એ પછી 3-4 ઘૂંટરા પાણી પીધું। બહાર ઘનઘોર અંધકાર હતો અને ટ્રેન સડસડાટ આગળ વધતી હતી। વિખારા ઉતરી ગયા પછી જે ટ્રેનના જે કપાટનો જે ડબ્બો છે એમાં જે દ્રશ્ય તો એનું શબ્દચિત્ર કવિએ સોરી લેખકે આ કાર્ટની અંદર લખ્યું છે તમે જોઈ શકો છો। એક દીકરીનો બાપ જે છે કે એની દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને એના સસરાનો ફોન આવતા એ કરતો છે ટ્રેનમાં બેસીને એ પોતાની દીકરીની પાસે જવા માટે રવાના થઈ જાય છે। રવાના થાય છે ત્યારે આખી ઘટના ઘટે છે અને આ સમયમાં ટ્રેન પણ સડસડાટ ચાલે છે અને આ સંદર્ભમાં આપણી વાર્તા પણ આગળ ગતિ પકડે છે। 5-6 મિનિટ સુધી કોઈ કશું ન બોલ્યું કારણ કે દ્રશ્ય એવું હતું વાત એવી હતી। ત્રણેય ચૂપચાપ બેસી રહ્યા હતા એ જ વખતે એ વૃદ્ધના ખિસ્સામાં મોબાઈલ રણક્યો। વૃદ્ધ હતો એના ખિસ્સામાં મોબાઈલ રણક્યો એમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો સ્ક્રીન ઉપર નજર કહીને પાછો ખિસ્સામાં મૂકી દીધો। થોડી વાર એક વાગ્યા પછી મોબાઈલ શાંત થઈ મોબાઈલને રિંગ લાગી એટલે ખિસ્સામાંથી કાઢીને જોયું કે કોનો રિંગ છે કોનો ફોન છે એટલે જોયું અને પછી ખિસ્સામાં પાછો મૂકી દીધો। રિંગ વાગીને પછી બંધ થઈ ગયો। હેમંતે પૂછ્યું કોનો ફોન હતો બેવાઈ
તેનો ઉત્તર આપ્યો તો પછી વાત કેમ ના કરે હિંમત હારી ગયો છે હિંમત હારવી એટલે નિરાશ થવો પૂરી બ્લોક પૂછા તમે યાદ રાખજો હિંમત હારવી એટલે નિરાશ થવો હિંમત હારવી એટલે પૈસા પૂછાય આવી બ્લોક તો યાદ રાખજો નિરાશ થવો હિંમતધારી ગયો છું દીકરા વૃદ્ધના અભાવમાં જુજાડ્યું પહેલા રખેને એ કાંઈક એવા સમાચાર આપી દે તો વીરાવળ સુધીનો રસ્તો કાપવાનું પણ ભારે પડે કદાચ એ ફોનમાંથી એવું કહી દે કે તમારી દીકરી રહી નથી તો અત્યારે તો ટ્રેનમાં છે પણ પછી ટ્રેનમાં ચાલુ ટ્રેનથી ઠીક વીરાવળ પહોંચતા સુધીમાં તો કેટલું દુઃખ થાય મારથી આ રસ્તો કઈ રીતે કપાય એટલે ફોન ઉઠાવતા નથી એટલા વૃદ્ધ માણસ બી પોઝિટિવ હકારાત્મક વિચારો ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો હિંમત થાય ને શો ફાયદો આપને કોઈનું કાંઈ બગાડ્યું ના હોય તો પછી ખરાબ થશે એવું શા માટે વિચારો છો સમીર બ્રાહ્મણની વાત કરે છે કે જો આપણે કોઈનું કાંઈ બગાડી ન શકતા હોય તો આપણું કાંઈ બગાડવાનું નથી સમીરે સમજાવ્યું મારું મન કહે છે કે તમારી દીકરીને કાંઈ નહીં થાય પાંચ છ દિવસમાં હસ્તી રમતી થઈ જશે એ વખતે મને યાદ કરજો હકારાત્મક વિચાર છે એમ સમીર સમજાવે છે સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો એ વખતે વૃદ્ધ નિકિટસે સમીરના ચહેરા સામે તાકી રહ્યા હતા મારા પાપની સજા મારી દીકરીએ ભોગવવી પડી એકાદ મિનિટના મનમંથન પછી એમને મોકલ્યું સમીર જ્યારે સમજાવતો હતો ત્યારે પેલો વૃદ્ધ મનમંથન કરે છે કે આ ઘટના કેમ બની તો કે છે મારા પાપની સજા મેં જે પાપ કર્યું છે એ પાપની સજા અત્યારે મારી દીકરી ભોગવી રહી છે એકાદ મિનિટના મનોમંથન પછી આપણે મોં કર્યું ગુનો મેં કર્યો અને સજા એ બાપડીને મળી હજુ ચાર મહિના પહેલા જ વિધવા થઈ છે અને દીકરી ચાર મહિના પહેલા વિધવા થઈ છે જોતા બેન આંખને ઠારે એવો જુવાન જોધ જમાય ઘડીના છઠ્ઠા ભાગમાં હતો નહોતો થઈ ગયો હજી એની ગાની કળ પડે એ પહેલા આ કઠણાઈ આવી અર્ધ મીચેલી આંખે બબી રહ્યા હતો હેમંત અને સમીર સ્તબ્ધ બનીને એની સામે સહાનુભૂતિપૂર્વક રાખી રહ્યા હતા વૃદ્ધે કીધું કે હજુ છ મહિના પહેલા જ એનો જુવાન જોધ જમાઈ મૃત્યુ પામ્યો હતો અને અત્યારે આ કાલની ઘડિયાળ ઉભી રહી છે કોઈની આંધળી કપડે ને સાપ આપે તો શું થાય એ શક્તિ આંખે જોઈ લીધો કોઈની દુવા કે આશીર્વાદ પડે કે ન પડે એ જોવાનું બાકી છે શું કહે છે કે કોઈની આંધળી કપડે ને તો એ તો મેં જોઈ લીધું જોઈએ આજે કદાચ કોઈ દુવા પડે છે કે નહીં એ જોવાનું બાકી છે નીચું જોઈને નિરાશાથી માથું ધણાવીને બોલતો હતો વર્ષો પછી હૈયું ખોલવાની તક મળી છે એટલે મનનો ભાર હળવો થશે પાપ ધોવાશે મનની અંદર પારાવાર પસ્તાવો તો ઘણીવાર થાય પણ એ પીડા ઠાલવી ક્યાં આજે બધું કહી દઈશ એટલે આંખો ઊંચી કહીને એને સમીર સામે જોયું તમને પણ કાંઈ ઉભું પાઠ મળશે આખી વાર્તા હવે ફ્લેશબેકમાં જાય છે ભૂતકાળ તરફ જાય છે જાણે બારી બહાર અંધકાર વચ્ચે ભૂતકાળના દ્રશ્યો દેખાતા હોય એમ તાકી રહ્યું હવે નામ આવે છે પેલો વૃદ્ધ વ્યક્તિ જે છે એનું નામ આવે છે રમણીક રમણીક મારું નામ અત્યારે 61 વર્ષ ચાલે છે 24 વર્ષની ઉંમરે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળેલી અત્યારના શરીર ઉપરથી વખતે મારું શરીર કેવું હશે એની કલ્પના કરી શકું છું તો રમણીકને 24 વર્ષની અંદર ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળી હતી શરીર પણ સરસ હતું હોદ્દો ને સત્તાના નસો એ ગધા 25ની ઉંમર એટલે વાત ન પૂછો લગ્ન થયા પહેલા પડે દીકરો અને બીજી આ દીકરી એ વખતે વઘઈમાં મારું પોસ્ટિંગ થયેલું સરસ મજાનો સરકારી બંગલો નોકર ચાકર અને સાગના બે નંબરના ધંધાની મબલક કમાણી એટલે ખરા અર્થમાં આકાશમાં ઉડતો હતો ધક જમવા માટે જીપ લઈને રવમાં નીકળ્યું એ વખતે જાણે વઘઈના જંગલનો મહારાજા હોવ એ બહુ વટ રાખતો હતો તો રમણીકાએ અહીંયા પોતાનું ભૂતકાળ યાદ કરે છે 24 વર્ષની ઉંમરમાં મને ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળી ગઈ હતી અને શરીર પર તે વખતે મજબૂત હતું યુવાની હતી સત્તા હતી પૈસો હતો અને નશો પણ હતો લગ્ન થયેલું મારે બે બાળકો એક બાબુ અને બેબી અને
તે વખતે જ્યારે હું જીપ લઈને નીકળું ને તો જ્યારે હું જંગલનો રાજા હોય એ રીતે એવો મારો થાટ હતો એમ બારી સામે જોઈને ધીમા આવતી બોલતા હતા ગાડી ચાલુ હતી આ સિચ્યુએશનમાં ગાડી ચાલુ હતી અને રમણીકદાર ધીમા આવતી પોતાની આખે ભૂતકાળ આ બે સમક્ષ પોતાનું હૈયું અત્યારે ઠાલવી રહ્યા છે દીકરો 3 વર્ષનો હતો અને દીકરીનો પહેલો જન્મદિવસ હતો ઉત્કાળની ઘટના યાદ કરે છે કે મોટો દીકરો જે 3 વર્ષનો હતો અને દીકરી 1 વર્ષની થતા આજે એમનો પ્રથમ જન્મદિવસ હતો રાત્રે બંગલે પાર્ટી રાખેલી એ અગાઉ બપોરે હું ગ્રાઉન્ડમાં નીકળ્યો ડ્રાઈવર જીપ ચલાવતો હતો અને ઢોળાવાળા રસ્તે મારી નજર શિકારી કૂતરાની જેમ ચારે તરફ હતી લાકડાનો ભારો લઈને જતા બે શ્રમજીવી દોચી દેખાયા એટલે જીપ એ તરફ લેવડાવી પેલા બંને ઢાળ ઉઠીને ભાગ્યા એ જોઈને હાથમાં ચાબુક લઈને હું નીચે ઉતર્યો આગળ કીધું તેમ જંગલનો મહારાજા હોય એમ એ નીકળતો અને જે શ્રમિકો હતા એ નીચે પડેલા લાકડા લઈને જતા હતા અને એને એને જે શ્રમજીવી હતા એ અને એ એને એમને જોઈ જાય છે અને પાછળ પાછળ જીપ લેવડાવી છે અને હાથમાં ચાબુક લઈને નીચે ઉતરે છે આખું દ્રશ્ય જાણે અત્યારે આંખ સામે દેખાઈ રહ્યું હોય એમ બોલતો જતો વોટ્સએપ પર એની ઘટના છે અને અત્યારે ઘટના યાદ કરી છે આપણે જોયું ને પાઠમાં કે તમે જેવું કર્મ કરો એવું તમને ફળ મળવાનું છે એમ અને આ તો ફળ મળ્યું પણ એની સજા એમના બાળકો ભોગવે છે એમની દીકરી અત્યારે ભોગવી રહી છે એટલે અત્યારે પોતાનું હૃદય ઠાલવે છે એ દ્રશ્ય જાણે છે ભજવાતું હોય આંખ સમક્ષ એવું જાણે આવે છે મેં એમને પડકાર્યા એ છતાં તેમણે ભાગવાનો પ્રયત્ન કર્યો એટલે મારી કમાન છટકી ઉભા ઉભા રહ્યો એમ એ લોકો ભાગ્યા એટલે મને કમાન છટકી એટલે ગુસ્સો આવી ગયો એમ ગુસ્સો આવી ગયો એ બેમાંથી જે જુવાન હતો તે તો ભાગ્યો એ જુવાન હતો એ ભાગી ગયો પણ બીજાના પગ ઉપર મારા ચાબુકનો ફટકો પડ્યો એટલે એ લથડ્યો બે હાથ જોડીને કરગડ્યો સાહેબ છોકરા ભૂખ્યા છે અને ડાકડા તો વિનેલા છે કાંઈ ઝાડ નથી કાપ્યું બે ત્રણ લાકડાને જોતા તો જુવાન હતો તો ભાગી ગયો પણ જે છે વૃદ્ધ જેવો હતો ને એ એ એના 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 પગમાં ચાબુ પાક્યો એ પડી ગયો અને કહે છે સાહેબ મેં ઝાડ નથી કાપ્યું કાપ્યું જે જંગલમાં જે નીચે લાકડા પડ્યા હતા એનો ભારો બાંધીને હું લઈ જઈ રહ્યો છું એમ પણ મેં તે ઝાડ કાપ્યું નથી એ કરગડતો હતો પણ હેવાન બની ગયો હતો હું સૂકી નદીના કાંઠે મોટા મોટા પથ્થરોની વચ્ચે અમે ઊભા હતા નીચે ભરેલો ભારો લઈને ફરીથી ચાલવા લાગ્યો અને મેં ફરીથી ચાબુ પૂજવાનું શરૂ કર્યું પેલો બિચારો શ્રમજીવી વિનંતી કરતો હતો એમ અને પેલા ફરી ચાબુક વીંચ્યો એ પથ્થરની ધાર પર ઊભો હતો અને મેં એના પગ ઉપર ચાબુક એટલા જોરથી માર્યો કે ઉછળીને ચપતો પાટ પડ્યો એ એવી રીતે પડ્યો કે નાળિયેરના કાચરાની જેમ એની ખોપરી ફાટી પેલો બિચારો શ્રમજીવી કરગડતો હતો એમ પણ એ સમયમાં જુવાનીમાં રમણીકાને કશું સાંભળ્યું નહીં એની વિનંતી કાને ન કરી અને બીજો ચાબુક મારે છે અને એક ઘોડો બાજુ બોર છે અને પડ્યો અને અને માથામાં વાગ્યું એની ખોપડી ત્યાં ને ત્યાં ફાટી ગઈ હેમંત અને સમીર સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા 2-3 સેકન્ડ અટકીને રમણી કે આગળ બોલવાનું શરૂ કર્યું એ રાત્રે 9-1 વાગે મારા મંગલે બેબીનો બર્થડે પાર્ટી ચાલતી હતી અને એ જે રાત્રે પેલો મરી ગયો છે ત્યાં ત્યાં પેલો છે એ જે રાત્રે એના બંગલામાં એની બેબીનો પ્રથમ જન્મદિવસમાં બર્થડેની પાર્ટી ચાલુ હતી એ વખતે વરસાદીને 10-1 શ્રમજીવીઓ ત્યાં આવ્યા બાકીના બધા દૂર ઊભા રહ્યા 35-1 વર્ષની એક સ્ત્રી એના 4 કાબરિયા સાથે છે કંદર દર્શાવી પેલો જે ગુજરી ગયો હતો એ શ્રમજીવીની પત્ની હતી 10-1 શ્રમજીવીઓ ત્યાં આવ્યા અને એની પત્ની હતી પત્ની જે પેલો સમજી મૃત્યુ પામ્યો હતો એની પત્ની આવીને એના 4 બાળકો લઈને આવી હતી એની પાછળ પાછળ બીજા પણ અંદર આવીને ચૂપચાપ ઊભા રહી ગયા બરાબર તો જોઈએ કે એ જે આખી ઘટના છે એ આખી ઘટના રમણીકલાની આંખો સમક્ષ તાજસ થાય છે રાત્રે 9-1 વાગે મારા બંગલે બેબીની બર્થડે પાર્ટી ચાલતી હતી એ વખતે મસાલીને 10-1 સમજીઓ ત્યાં આવ્યા બાકીના બધા દૂર ઊભા રહ્યા પણ 35-1 વર્ષની એક સ્ત્રી એના 4 કાબરિયા સાથે છે કંદર દર્શાવી પેલો જે ગુજરી ગયો હતો એ શ્રમજીવીની પત્ની હતી મેલા ઘેલા બાળકને લઈને એ અંદર આવી એ વખતે એનામાં એટલું જનૂન હતું કે બંગલાનો ચોકીદાર પણ એનાથી ગભરાઈ ગયો જનૂન સ્ત્રીમાં જનૂન હતું એમ
કારણ કે પતિ મૃત્યુ પામ્યો હતો અને આ ચાર બાળકોને ઉછેરવાની જવાબદારી એની પર હતી. એટલે બંગલાનો ચોકીદાર પણ ગભરાઈ ગયો હતો. એની પાછળ પાછળ બીજા પણ અંદર આવીને ચૂપચાપ ઊભા રહી ગયા અને કહે છે, દીકરી કરો દીવો ને રે સાહેબ, સાપ આપે છે. વાત એક સાપની શું કહે છે, દીકરી તારો દીવો નહીં રહે સાહેબ. હાથમાં પ્રસાદ પકડીને રડતી રડતી ચીસો પાઈને બોલતી હતી, મારા ધણીને મારીને તને શું મળ્યું કાળ મુખા. દીકરીએ તારો દીવો નહીં રહે સાહેબ, અને મારા ધણીને મારીને તને શું મળ્યું કાળ મુખા. એમ કહીને મારી સામે ધસી બધા મહેમાનો સ્તબ્ધ બનીને ઉભા હતા. એ સ્ત્રીની સાથે આવેલી બીજી બે સ્ત્રીઓ મળીને મહાપ્રયત્ને હાથમાંથી વસાડ તો ઝૂકવી લીધી, પણ એને જીભને રોકવાનું કોઈને માટે શક્ય નહોતું. ઘેર કોયરાઓ ઉઠી ટરવરતા હતા, એટલે એ લાકડા લેવા આવેલો સાહેબ એને જાગવા તો નહોતા કાપ્યા, વીણી વીણીને ડાળકા ભેગા કર્યા. એ તરાચી નો ખમાણો. મારી સામે હાથ લંબાવીને ચીસો પાડીને બોલતી હતી, તે એને મારી નાખશો મોર રાક્ષસ. ઉપરવાડાના ચોપડે આ બાજુ લખાશે કાળ મુખા. યાદ રાખજે, ઇતિહાસનું પાનું એક દી ઉગડશે ત્યારે મને યાદ કરજે. તારા ચાબુકનો તો અવાજ આવે છે, પણ ઉપર વાડાની લાકડી વિજાશે ત્યારે કોઈ અવાજ નહીં આવે. રોઈ રોઈને તારી આંખનું પાણી ખૂબી જશે એવો દાડો આવશે ત્યારે મને યાદ કરજે. સાપ ઉપર સાપ આવે છે, આપણે એને બિચારી શું કરે, કારણ કે એના પ્રત્યે કોઈ મોટો ગુનો નહોતો કર્યો. નીચે જે ડાકડા પડ્યા હતા એ ડાકડા લઈને વેચવા જતો હતો, અને એનાથી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો. જ્યારે મોટા ઝાડ કાપે નહોતા અને એમાં એનો શું વાંક ગુનો હતો, અને છતાં પેલો જે રમણીકરા જીવનનો યુવાન હતો એ સત્તા હતી અને શક્તિ હતી બરાબર, એના નશામાં આવી ગયો અને ચાબુક બીજો પગમાં ચાબુક અટવાયો, નીચે પડી જાય છે પથ્થરમાં, એની ખોપડી ફાટી જાય છે, મૃત્યુ પામે છે. હવે સ્ત્રી પડી ગઈ, નિરાધાર બની ગઈ, અને પોતાની પર આ ચાર બાળકોને મોટા કરવાની જવાબદારી આવી ગઈ. એટલે સ્વાભાવિક છે તો રડે, એક બાજુ એના પતિનું મૃત્યુ છે અને બીજી બાજુ ચાર બાળકોની જવાબદારી, એટલે એ શ્રાપ ઉપર શ્રાપ આપે છે. ભયાનક જેનુંથી રડતી રડતી બોલતી હતી, મારી નાખશો મારા ધણીને, એ તો ગયો હવે, આખી જિંદગી અમને પાંચેને કોણ ખવડાવશે, મુવા પાપ્યા. તે મારી નાખશો હવે અમને પાંચેને કોણ ખવડાવશે, મુવા પાપ્યા. ખટરાના ખટરા ભાઈને લાકડા જાય છે એ નથી દેખાતું, ને ગરીબને કાયદો દેખાડો છો, મો રાક્ષસ. તારી સરકારને આંખો નથી બળી, પણ ઉપરવાળાને બધું દેખાય છે, ન્યાય કરશે, તારું ધનોત પનોત નીકળી જશે, તારી વાહે કોઈ રોવા વાળો નહીં રહે. શું કહે છે, આ બધા જંગલમાં લાકડા કાપીને લઈ જાય છે, તને દેખાતું નથી, તારી સરકારને દેખાતું નથી, તો મારા ભાઈને તે મારી નાખ્યો, તારું ધનોત પનોત નીકળી જશે રૂવા, અને તારી પાછળ રડવા વાળો તારું કોઈ નહીં રહે. એક પછી એક પછી એક પછી એક પછી એક સાપ આપી જાય છે બંગલાને. વિદ્યાર્થી મિત્રો, કર્મ ક્યારે કોઈને છોડતું નથી. વર્ષ બે વર્ષ પાંચ વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષે પણ તમારે તમારા કર્મનો હિસાબ આપવો પડે છે. આપણે જોઈએ છે ને રમણીક કાળ, હજુ આપણે આગળ જોઈશું શું શું થાય છે. લખી હવે શાંત થા, પેલો જે શ્રમજીવી મૃત્યુ પામવાની પત્નીનું નામ લખી હતું, લખી હવે શાંત થા, કોઈને હું સાપ ન દેવાય. એની સાથે આગળ એક સમજદાર સ્ત્રીએ બે હાથેથી પકડીને એને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે કહે છે, ધણી મારો બન્યો છે કે તારો. એક ઝાટકેથી સાથેના હાથમાંથી જાત છોડાવીને લખીએ ફરીથી છાતી ઘૂંટવાનું શરૂ કર્યું, અને રડતી વખતે એ મારી સાથે હાથ લંબાવીને હજી શ્રાપ પ્રસ્તાવી રહી હતી. પેલા ચારેય ટાંબરિયા ઉછાળા બનીને લખીને નીકળાઈ ઊભા હતા. હૈયું હચમચાવી મૂકે એવો એનો વિલાપ હજુય મારા કાનમાં પડઘાય છે. આ આખું દ્રશ્ય વર્ષો પહેલા ઘટના બની હતી એ અત્યારે રમણીક રામની યાદ આવે છે. જ્યારે એની દીકરી જીવન મરણ વચ્ચે જુદા થાય છે ત્યારે જે ભૂતકાળમાં ખરાબ કૃત્ય કર્યું હતું એની સજા અત્યારે ભોગવી છે, અને સાપના એક એક શબ્દો સાચા પડે છે. રમણીક રામનો આખો ચહેરો પરસેવે દિલજીત થઈ ચૂક્યો હતો,
બે હાથ વચ્ચે માથું પકડીને ફાટી આંખે બહાર બારી બહાર તાકી રહ્યો હતો. એક શ્વાસે આંખ ખોલ્યા પછી 1.5 મિનિટ સુધી વાતાવરણમાં સ્તબ્ધ છવાયેલી હતી. કકડતી આંતરે લખીએ જે સાપ આપણને ભોગવી રહ્યો છે. આજે એને યાદ આવે છે કે લખી વર્ષો પહેલા જે સાપ આપ્યો હતો એ આજે હું ભોગવી રહ્યો છું. રમણીકાનો અવાજ સાવ ઢીલો ઘટ થઈ ગયો. હવે સાંભળો, 5 વર્ષ અગાઉ શ્રીમતીને હાર્ટ એટેક આવ્યો અને વિદાય લીધી. 5 વર્ષ પહેલા એની પત્ની મૃત્યુ પામી. દીકરો એન્જિનિયર થઈને અમેરિકા ગયો હતો. 2 વર્ષ પહેલા એને ત્યાં આંતરડાનું કેન્સર થયું. હું ત્યાં ગયો, એની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ, પણ એ ન બચ્યું. પત્ની મૃત્યુ પામી, દીકરાને આંતરડાનું કેન્સર થયું, એ પણ મૃત્યુ પામ્યો. સારું ઘર જોઈને દીકરીને વેરાવળમાં પડલામી હતી. 4 મહિના પહેલા જુવાન જોધ જમાઈ ફાટી પડ્યો. એક્સિડન્ટમાં એ ગુજરી ગયો, એટલે એના ઇન્સ્યોરન્સના 50 લાખ રૂપિયા દીકરીને મળવાના હતા. એમાં એના દેર જોડે પરણાવવાના કાવા દાવા એ લોકોએ શરૂ કરી દીધા કે જેથી એ પૈસા ઘરમાં જ રહે. મારી દીકરીએ ના પાડી, એમાં ઝઘડા શરૂ થયા. છેલ્લા મહિનાથી એ આંતરે દાડે મને ફોન કરીને રડતી હતી. પેલા રાક્ષસો એને દેર જોડે પરણાવી દેવા દબાણ કરતા હતા. ગઈકાલે સવારે દીકરીનો ફોન આવ્યો કે બાપા, આ લોકો મને મારી નાખીને ફોન પૈસા હડપ કરી જશે. ભાગીને એ અમદાવાદ આવી જવાની હતી, પણ પેલા લોકોએ એને આવવા ના દીધી અને સળગાવી દીધી. તમે વિદ્યાર્થી મિત્રોને જોઈ શકો છો કે કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે. વર્ષો પહેલા જે રમણીકાને શ્રાપ આપ્યો તે પૂરે બધો જ શ્રાપ સાચો પડે છે. કીધું તું દીકરીએ તારો દીવો નહીં લે, દીકરીએ પણ તારો દીવો નહીં લે. દીકરી પહેલા તો દીકરો મૃત્યુ પામ્યો અમેરિકામાં કેન્સરમાં, ત્યાર પછી દીકરી, દીકરીને પરણાવી તો કદાચ દીકરીનો દીકરો થાય, તો એ પહેલાં તો જમાઈ મૃત્યુ પામ્યો અને જમાઈના જે ઇન્સ્યોરન્સના પૈસા હતા એ પૈસા પ્રાપ્તિ માટે સાસરેવાળાના દિયર સાથે લગ્ન કરવા માટે માંગતા હતા, પણ દિયર સાથે લગ્ન નહોતું કરવું. ત્યારે એની દીકરીને ફોન કરીને કીધું કે પિતા, મને આ લોકો મારી નાખશે પૈસાને કારણે. અને ખરેખર એવું જ બન્યું કે સાસરીવાળાએ એની દીકરીને સળગાવી દીધી. કરુણ ઘટના છે ને, તે જીવનમાં કોઈનું સારું ન થાય તો કોઈ ચિંતા નહીં, પણ કોઈનું ખોટું તો ક્યારેય નહીં કરવું. એટલે કે ઉપરવાળાના ચોપડામાં આનો હિસાબ, એક હિસાબ તારીખ સાથે નોંધાય છે અને સૌએ એનો બદલો વાળો પડે છે. આજે નહીં તો કાલે, વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે, 22, 25, 30 વર્ષે પણ તમારે તો પછી ખરાબ કરવું.